तो हवे अहीं ध्यान आपजो, यूनिट नंबर 3 માં આયોજન અને નીતિ આયોગ વચ્ચેનો તફાવત. તો આયોજન પંચ અને નીતિ આયોગનો તફાવત, આયોજન પંચ કોને કહેવાય અને નીતિ આયોગ કોને કહેવાય, હવે તમને ક્લિયર થઈ ગયું બરાબર. તો આયોજન પંચ અને નીતિ આયોગના તફાવતમાં પહેલો મુદ્દો છે એ છે, આયોજન પંચ મંત્રાલય અને રાજ્ય સરકારને ફાળવવા માટેની સત્તા અને જવાબદારીઓનું મુખ્ય કામ કરે છે. આયોજન પંચ શું કરે, જેટલા મંત્રાલય એટલે શું, આપણા દેશમાં જેટલા સરકાર ચલાવે છે એ દરેક માટે અલગ અલગ મંત્રાલય હોય, જેમ કે રેલવે મંત્રાલય છે, પોસ્ટ વિભાગ હોય, બેન્કિંગ વિભાગ હોય, કાપડ હોય, કાપડ ક્ષેત્ર હોય, આ બધા અલગ અલગ મંત્રાલય છે. આ બધા મંત્રાલય અને રાજ્ય સરકાર, દેશની દરેક જે રાજ્ય સરકાર હોય એ રાજ્ય સરકારને શું કામ કરવું, કેવી રીતે કરવું, એનું કામ કરવાનું ફાળવણી, સત્તાને જવાબદારીની ફાળવણીનું કામ કોણ કરે છે, આયોજન પંચ કરે છે. નીતિ આયોગમાં શું છે, નીતિ આયોગ નીતિઓને સહાયક થવા માટે અથવા તો ભંડોળની ફાળવણી માટેની સત્તા નાણાં મંત્રાલયને સોંપવામાં આવી શકે છે. જે કાંઈ પણ સત્તાને જવાબદારીઓ આયોજન પંચમાં રાજ્ય સરકારને મંત્રાલયને આપવામાં આવતી હોય એ સત્તાને જવાબદારીઓને વધારે ઊંડાણપૂર્વક સમજાવવાનું કામ નીતિ આયોગ કરે, જેમાં એ સત્તાને જવાબદારી માટે કેટલા પૈસા ક્યાં જરૂર હશે, એ ક્યાં ફાળવવા, કેવી રીતે ફાળવવા, એની જવાબદારી પણ નાણાં મંત્રાલયને આપવામાં આવે. એટલે કે આયોજન પંચનું કામ શું છે, જે તે જગ્યાએ સત્તાને જવાબદારીની વહેંચણી કરવી, મંત્રાલય હોય, ખાતાઓ હોય, રાજ્ય સરકાર હોય, એ બધા એને શું કામ કરવાનું, કેવી રીતે કરવાનું, એના વિશેની માહિતી આપશે. જ્યારે એ માહિતી આપ્યા પછી જે કાંઈ પણ આગળનું કામ હોય, નાણાં ફાળવણીનું કામ હોય, એ બધું કામ કોણ કરશે, કે એ બધું કામ છે એ નીતિ આયોગ કરે છે. એટલે નીતિ આયોગમાં માત્ર સત્તાને જવાબદારીની ફાળવણી તો હોય જ તે, પણ એ સત્તાને જવાબદારીની ફાળવણીને પૂરી કરવા માટે અર્થવ્યવસ્થાના જેટલી જગ્યાએ જ્યાં જ્યાં નાણાંની જરૂર હોય એ નાણાં ક્યાં કેવી રીતે ફાળવવા એની માહિતી કોણ આપે, નીતિ આયોગ આપે છે. બીજો મુદ્દો, આયોજન પંચના છેલ્લા ભાગના કુલ સભ્યો પૂર્ણ સમય માટેના 8 હોય છે. એટલે કે આયોજન પંચમાં તમે જોવા જાઓ તો ઓવરઓલ પૂર્ણ સમય માટે એટલે કેવો સમય કહેવાય, તો કે કાયમી સભ્યો કે જે લાંબા ગાળા સુધી પંચ સાથે જોડાયેલા રહે. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ પણ સેક્ટરમાં જઈએ બરાબર, તો ત્યાં એવું હોય ને કે 58 વર્ષ, ગવર્મેન્ટ સેક્ટરની વાત કરીએ તો 58 વર્ષ સુધી કોઈ એક વ્યક્તિ એમ્પ્લોય હોય, 58 વર્ષ સુધી સંસ્થામાં જોડાયેલો રહે, ગવર્મેન્ટ હોય તો 58 વર્ષ હોય કા 60 વર્ષ હોય બરાબર, 60 વર્ષ સુધી એ ક્યારેય એમાંથી છૂટો થતો નથી, તો એ કેવા સમયનું કહેવાય, એક ચોક્કસ પૂર્ણ સમય માટેનું કહેવાય. એમ આયોજન પંચમાં તે એક વ્યક્તિ જેની નિમણૂક કરવામાં આવી હોય એ પૂર્ણ સમય માટે, એવા ટોટલ કેટલા સભ્યો હોય આયોજન પંચમાં, 8 સભ્યો હોય કે જે લાંબા ગાળા સુધી આયોજન પંચ સાથે જોડાયેલા રહેશે. પૂર્ણ સમય એટલે કે બહુ નિશ્ચિત એનો સમય હોય, જ્યારથી અપોઇન્ટ થાય ત્યાંથી પૂરું થાય ત્યાં સુધીના સમય સુધી એ પંચ સાથે જોડાયેલા રહેશે. એવા ટોટલ કેટલા સભ્યો હોય આયોજન પંચમાં, 8. અહીં આયોજન પંચ કરતાં થોડા ઓછા સભ્યો પૂર્ણ સમય માટેના હોય છે. આપણે જોયું ને આયોજન પંચ નીતિ આયોગમાં, આપણે જોયું કે ચેરમેન છે, વાઇસ ચેરમેન છે, ડાયરેક્ટર છે, એ બધા સભ્યો છે એ પૂર્ણ સમય માટેના હોય, બાકીના સભ્યો છે એ ફરતા રહે. એ આગળના પોઈન્ટ્સમાં આવશે કેટલા સભ્યો ફરતા રહેશે, કેવી રીતે ફરતા રહેશે. પણ આયોજન પંચ કરતાં નીતિ આયોગમાં સભ્યો છે એ બહુ ઓછા હોય છે, જે લાંબા ગાળા સુધી એમાં કામ કરી શકતા હોય. અમુક સભ્યો જેવા હોય કે જે પૂર્ણ સમય માટેના હોય, બાકીના બધા સભ્યો છે એ અર્ધ સમય માટેના હશે. બે પોઈન્ટ સુધી ક્લિયર. ત્રીજો પોઈન્ટ, રાજ્યોની ભૂમિકા, રાષ્ટ્રીય વિકાસ સમિતિ અને યોજના આયોગ દરમિયાન કાર્યોની ફાળવણીનો સમયગાળો વાર્ષિક સમય સુધી મર્યાદિત હોય છે. આયોજન પંચમાં જો આયોજન છે એ કોઈ પણ રાજ્ય માટે કરવાનું હોય, કોઈ પણ સમિતિ માટે કરવાનું હોય, કોઈ પણ યોજના માટે કરવાનું હોય કે કોઈ પણ આયોગ માટે કરવાનું હોય, એનો સમયગાળો 1 વર્ષ સુધી મર્યાદિત હોય. એટલે કે આયોજન પંચમાં જે આયોજન કરવામાં આવે એ મહત્તમ 1 વર્ષ માટેનું, કોઈ પણ પ્રવૃત્તિ માટેનું આયોજન કરવામાં આવશે. નીતિ માટેનું હોય, કોઈ પણ ચોક્કસ યોજના માટેનું હોય, આખા દેશની યોજના માટેનું હોય, તે બધા માટેનો આયોજનનો સમયગાળો કેટલા વર્ષનો હશે, એક વાર્ષિક સમયગાળો, વાર્ષિક એટલે કે 1 વર્ષ માટેનું આયોજન કરવામાં આવે, 1 વર્ષ પછી ફરી પાછું આયોજનની આખી પ્રોસેસ છે ફરીથી કરવામાં આવે. નીતિ આયોગ રાજ્ય સરકારના કાર્યોમાં આયોજન પંચની સરખામણીએ વધુ નોંધપાત્ર ભૂમિકા ભજવે છે. એટલે કે જે કાંઈ પણ કામ નીતિ આયોગ પોતાની યોજના બનાવે છે
એનું મુખ્ય કામ એવું હોય કે એ રાજ્ય સરકારને જ્યાં જરૂર હોય ત્યાં જે તે જરૂરિયાત માટેની પૂર્તિ કરવાનું કામ હોય. એનો એક ચોક્કસ સમયગાળો નથી કે એક વર્ષ માટે જ કામ કરે, એક વર્ષ પછી ફરી પાછું નીતિ આયોગમાં નવી નવી યોજનાઓ લાવવામાં આવે. એક વખત તમે નીતિ આયોગની રચના કરી નાખો એટલે એની રચનામાં લાંબા ગાળા સુધી કોઈ ફેરફાર આવતો નથી. આયોજન પંચમાં વર્ષે ને વર્ષે કાંઈક નવું આવતું હશે, પણ નીતિ આયોગમાં એવું થતું નથી. નીતિ આયોગ છે એ લાંબા ગાળા સુધીનું આયોજન છે. રાજ્ય સરકારને જે કાંઈ પણ કામ કેવી રીતે કરવું એનું જ્યાં જરૂર હોય, જે સમયે જરૂર હોય ત્યાં ગાઈડન્સ આપવાનું કામ નીતિ આયોગ કરશે. એટલે શું કહે છે કે આયોજન પંચની સરખામણીમાં નીતિ આયોગની ભૂમિકા છે એ રાજ્ય સરકાર માટે કે કેન્દ્ર સરકાર માટે ખૂબ અગત્યની છે. શું કામ? તો કે અહીંયા એક વર્ષ માટેનું તમે પ્લાનિંગ કરો પછી એના ઉપર કોઈ નજર જ નથી નાખવામાં આવતી એવું નથી. આપણે બધા જોઈએ છીએ કે પહેલાં એવું થતું હતું કે વર્ષ દરમિયાન કોઈ નવી યોજનાઓ એટલી બધી નહોતી બહાર આવતી, પણ જ્યારથી નીતિ આયોગ અમલમાં આવ્યો ત્યારથી આપણે દર વર્ષે ક્યાંક નવી નવી યોજનાઓ છે એ સરકાર બહાર પાડે છે એવું આપણે જોઈએ. બરાબર, ઘણી બધી યોજનાઓ સરકારે માત્ર એવું નથી વિચારતી કે ભાઈ આ યોગ્ય સમય છે ત્યારે જ બહાર પાડવી, આયોજન પંચ છે કે બજેટ બહાર પડતું હોય ત્યારે જ અમુક યોજનાઓ બહાર પાડવી, એવું નથી. નીતિ આયોગમાં કોઈ પણ સમયે જ્યારે રાજ્ય સરકારને કેન્દ્ર સરકારને લાગે જરૂરી ત્યારે એ નોંધપાત્ર રીતે પોતાના ફેરફાર કરે છે. ચોથું, અહીં આયોજન પંચમાં પૂર્ણ સમયના સભ્યોની નિમણૂક થાય છે, અર્ધ સમયના સભ્યોની નિમણૂક થતી નથી. અહીંયા જો એક નિમણૂક કરવામાં આવતી હોય તો એ એક જ છે, પૂર્ણ સમયના સભ્યોની નિમણૂક થાય, અર્ધ સમય માટેના એટલે કે બીજા સભ્યોની કોઈની નિમણૂક છે એ રેગ્યુલર બેઝ ઉપર થતી નથી. પૂર્ણ સમયના સભ્યોની જ નિમણૂક છે એ પ્રોસેસ કરીને કરવામાં આવે. જેમ ખબર તમે લોકો ઓડિટમાં ભણતા, ઓડિટ તમે સેમ વનમાં ભણતા ત્યારે આપણે બધા જો આપણે બધાએ ભણ્યું હતું ઓડિટમાં કે ઓડિટરની નિમણૂક, ઓડિટરની નિમણૂક કેવી રીતે કરવી, એને નાબૂદ કેવી રીતે કરવો, એની લાયકાત શું, એની ગેરલાયકાત શું, આ બધું તમે સેમ ટુમાં ભણ્યા હતા. તો એની આખી પ્રોસેસ કરવામાં આવે, ઓડિટરની નિમણૂકની આખી પ્રોસેસ હોય, એને દૂર કરવાની આખી પ્રોસેસ હોય, પ્રક્રિયા હોય. એમ આયોજન પંચમાં પૂર્ણ સમયના સભ્યોને નિમણૂક કરવા માટેની પ્રક્રિયા છે, પણ અર્ધ સમયના સભ્યોને નિમણૂક કરવા માટેની કોઈ ચોક્કસ પ્રોસેસ આપેલી નથી. નીતિ આયોગમાં જરૂરિયાત સાથે અર્ધ સમયના સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. તો કે પૂર્ણ સમયના સભ્યો તો હોય જ તે નીતિ આયોગમાં, પણ અર્ધ સમયના સભ્યોની નિમણૂક માટે પણ એક ચોક્કસ પ્રોસેસ છે કરવામાં આવે છે. એ આપણે એક વખત જોયું હતું જ્યારે તમે લોકો અમુક લોકો નહોતા, પણ કહેવાય ને કે એમાં મેં તમને કહ્યું હતું કે કોણ કોણ નીતિ આયોગના સભ્યો બની શકે. તો કે ભાઈ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના કોઈ પણ મંત્રી હોય, મુખ્યમંત્રી છે, રાજ્યપાલ છે, એ પણ નીતિ આયોગના સભ્યો બની શકે. કેન્દ્ર શાસિત પ્રદેશના કોઈ પણ વ્યક્તિ કે રાજ્યપાલ કે મંત્રી છે એ પણ નીતિ આયોગના સભ્યો બની શકે. અથવા તો કોઈ માન્ય યુનિવર્સિટીમાંથી આર્થિક વ્યવસ્થા વિશેનું જ્ઞાન હોય એવા પણ વ્યક્તિ છે નીતિ આયોગના સભ્યો બની શકે. તો નીતિ આયોગના સભ્યો બનવાની જરૂરિયાત છે એ સમય ઉપર છે. સમય હોય અને જરૂરિયાત હોય તો એક પ્રોસેસ કરીને દરેક સભ્યોની નિમણૂક કરવામાં આવે, પણ અહીંયા પ્રોસેસ ઉપરથી જ પ્રક્રિયા હોય એના આધારે જ સભ્યોની નિમણૂક કરવામાં આવે, એમનામ સભ્યોની નિમણૂક કરવામાં આવશે નહીં. પાંચમો પોઈન્ટ, સામાન્ય પ્રક્રિયા હોવા છતાં સચિવો અથવા સભ્ય સચિવોની નિમણૂક કરવામાં આવતી હતી, જ્યારે નીતિ આયોગમાં જો નીતિ આયોગમાં સચિવ એટલે કે સીઈઓ ડાયરેક્ટર તરીકે ઓળખવામાં આવે છે જેની નિમણૂક વડાપ્રધાન કરે છે. નીતિ આયોગમાં નિમણૂક છે, સભ્યોની નિમણૂક છે વડાપ્રધાનની મત લઈને કરવામાં આવે. બરાબર, જ્યારે આયોજન પંચમાં એવી કોઈ કોઈનો મત લઈને કે કોઈ એવું નહીં, પણ સભ્યોની એક હોય ને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી સભ્યોની નિમણૂક થાય છે. કહેવાય ને અંદરો અંદર તમે લોકો નક્કી કરી લો કે કયો સભ્ય છે એ બનવા લાયક છે આયોજન પંચનો, કયો વ્યક્તિ છે એ સભ્ય બનવા લાયક નથી. એટલે સભ્યો છે, સચિવો છે, એ બધાની નિમણૂક છે એ આયોજન પંચમાં અંદરો અંદર એકબીજાની સહમતિથી સભ્યોની નિમણૂક થાય છે, જ્યારે નીતિ આયોગમાં વડાપ્રધાનની રાય લઈને, વડાપ્રધાનનો અભિપ્રાય લઈને સભ્યોની નિમણૂક કરવામાં આવશે. છઠ્ઠો પોઈન્ટ, અહીં રાષ્ટ્રીય વિકાસ સમિતિને અહેવાલ રજૂ કરવામાં આવે છે, જેમાં રાજ્યોના મુખ્ય પ્રધાનો અને રાજ્યપાલ દ્વારા અહેવાલ તૈયાર કરવામાં આવે છે. આયોજન પંચ જે પોતાનું આયોજન હોય એ બનાવી નાખે, વર્ષ માટેનું કે બે વર્ષ માટેનું કે ત્રણ વર્ષ માટેનું, પોતાની આર્થિક વ્યવસ્થા માટેનું આયોજન બનાવી નાખે, એનો અહેવાલ કોને રજૂ કરવાનો હોય? રાષ્ટ્રીય વિકાસ સમિતિને એનો અહેવાલ છે રજૂ કરે. એ અહેવાલ રજૂ કોના દ્વારા કરવામાં આવે? તો કે ભાઈ રાજ્યોના રાજ્યપાલ છે, રાજ્યના મુખ્યમંત્રી છે, એના દ્વારા જે તે રાજ્યોનું આયોજન પંચનો જે અહેવાલ હોય એ જે તે રાષ્ટ્રીય સમિતિને રજૂ કરવામાં આવે છે. જ્યારે નીતિ આયોગમાં શું છે, અહીં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું મંત્રીમંડળ અહેવાલ રજૂ કરીને સત્તાને જવાબદારીની ફાળવણી કરે છે. તો કે અહીંયા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને ભેગા થઈને
પોતાનું અહેવાલ છે એ રજૂ કરે છે. સામાન્ય રીતે એવું હોય કે નીતિ આયોગ છે એ કેન્દ્ર લેવલે વધારે કામ કરે. કેન્દ્ર લેવલે સરકાર બધા નિર્ણયો લઈ લે નીતિ આયોગમાં, પછી એની ફાળવણી રાજ્ય સરકારને કરશે અને રાજ્ય સરકાર છે એની પછી ધીમે ધીમે સત્તાને જવાબદારીની વહેંચણી શું કરે છે એની નીચેના લેવલને કરશે. એટલે નીતિ આયોગમાં અહેવાલ કોને રજૂ કરવો એવું કંઈ નથી, પણ એ ખાલી અહેવાલ તૈયાર કરે છે, કામ કરે છે, જેનું એ કેન્દ્ર સરકાર કરશે, કેન્દ્ર સરકાર એની રાજ્ય સરકારને આપે, રાજ્ય સરકાર એની નીચેના લેવલમાં જે આવતા હોય એને એનું કામ છે સોંપશે. સાતમો પોઈન્ટ, અહીં ચેરમેન, સભ્યો અને સચિવો દરેક પૂર્ણ સમય માટેના સભ્યો છે. ત્રણ સભ્યો એવા છે જેમાં એ પૂર્ણ સમય માટેના હોય છે, એટલે કે લાંબા ગાળા સુધી પંચ સાથે જોડાયેલા રહેશે. સચિવ હોય, સભ્ય સચિવ હોય અને બીજા કોઈ પણ ચેરમેન. ચેરમેન, સભ્યો અને સચિવો આ બધા વ્યક્તિઓ છે લાંબા ગાળા સુધી પંચ સાથે, મુખ્ય રીતે આ ત્રણ સભ્યો છે પંચ સાથે જોડાયેલા હોય, બરાબર. હવે નીતિ આયોગમાં શું કહે છે, અહીં નીતિ આયોગમાં સીઈઓ એક નવો હોદ્દો છે જે આયોજન પંચમાં નથી. આયોજન પંચમાં સીઈઓનો કોઈ હોદ્દો નથી, જ્યારે નીતિ આયોગમાં સીઈઓ હોદ્દો છે એ નવો છે, બરાબર. આયોજન પંચમાં કોણ કોણ છે, સભ્યો, સચિવો અને ચેરમેન, ત્રણ જ હોય, જ્યારે નીતિ આયોગમાં સીઈઓ સભ્યોનો હોદ્દો છે એ નવો ઉમેરવામાં આવેલો છે. ત્યારબાદ અન્ય સભ્યો જેવા કે સચિવો, વાઇસ ચેરમેન અને અન્ય પાંચ સભ્યો પૂર્ણ સમય માટેના હોય છે. સચિવ, અન્ય કહેવાય ને, આપણે જોયું હતું ચેરમેન, વાઇસ ચેરમેન, એ બધા છે એ કેવા સમય માટેના હોય, પૂર્ણ સભ્ય માટેના હોય, પૂર્ણ સમય માટેના હોય. એક દૂતિયાંશ એટલે કે જેટલી પંચની સંખ્યા હોય એના એક દૂતિયાંશ સભ્યો છે એ અર્ધ સમય માટેના હોય. અર્ધ સમય એટલે શું, અમુક સમય પછી એનું કામ પૂરું થઈ જાય એટલે એ છૂટા થઈ જાય, બરાબર. અને અન્ય સભ્યોમાં કેબિનેટ મંત્રીમંડળના સભ્યો છે એ હોય છે. જરૂર પડે ત્યાં કેબિનેટ મંત્રીમંડળનો કોઈ પણ સભ્ય છે એને તમે ઉમેરી શકો છો. રોટેશન વાઇઝ એક દૂતિયાંશ સભ્યો રિટાયર્ડ થતા હોય, બરાબર. ફોર એક્ઝામ્પલ એવું હોય, પ્રોબેશન પીરિયડ કહેવાય એને, પ્રોબેશન પીરિયડ તમારો પૂરો થાય એટલે તમે છૂટા. કોન્ટ્રાક્ટ બેઝ ઉપર તમે લોકો જોઈ ગયા, કોન્ટ્રાક્ટ બેઝ ઉપર એક એવી સિસ્ટમ હોય કે તમારી સાથે જેટલા મહિનાનો કોન્ટ્રાક્ટ કર્યો હોય એટલા મહિના એ સભ્ય તમારી સાથે કામ કરશે, કોન્ટ્રાક્ટ પૂરું થાય એટલે સભ્યોને તમારો કામ પૂરું થાય એટલે વ્યક્તિ છે શું થઈ જાય, છૂટા થઈ જાય. એમ નીતિ આયોગમાં પણ સભ્યો જે છે પૂર્ણ સમયના સભ્યો હોય, તેમાં સીઈઓ, ચેરમેન, વાઇસ ચેરમેન આ બધા સભ્યો છે પૂર્ણ સમય માટેના છે. કુલ સંખ્યાના એક દૂતિયાંશ સભ્યો એવા હોય કે જે સભ્યો સમયગાળો પૂરો થાય એટલે છોડીને જતા રહે, અને બાકી જરૂર પડે એના કેબિનેટ મંત્રીમંડળના સભ્યોને તમે નીતિ આયોગમાં લાવી શકો છો. આઠમો પોઈન્ટ છે છેલ્લો, અહીં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર નીતિ બનાવે છે, જરૂરી ભંડોળનું આયોજન કરે છે અને અંતે ભંડોળની ફાળવણીનો નિર્ણય લે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પોતાના કામ માટે જેટલા પ્રમાણમાં પૈસાની જરૂર હોય એટલા પ્રમાણમાં નીતિઓ બનાવશે. નીતિઓ બનાવીને ભંડોળ માટે ક્યાંથી કેવી રીતે નાણું લાવવું એની વ્યવસ્થા કરશે, અને એ નાણાંની ફાળવણી કરવાનું કામ પણ આયોજનમાં કરવામાં આવે છે. જ્યારે નીતિ આયોગમાં શું છે, નીતિ આયોગની રચના એક કમિશન દ્વારા, કમિશન એટલે શું, એક પ્રોપર અમુક સભ્યો છે જે ભેગા થઈને આખું નીતિ આયોગ બનાવે છે. એમાં કાંઈ ઓલરેડી એ અસ્તિત્વ ધરાવતું હોતું નથી, શરૂ કરવું પડે એને, બનાવવું પડે. એટલે એક ચોક્કસ કમિશન દ્વારા, અમુક સભ્યો દ્વારા નીતિ આયોગની રચના કરવામાં આવે છે અને ભંડોળની ફાળવણી કરવાનો હક નીતિ આયોગને નથી. નીતિ આયોગ માત્ર યોજનાઓ માટેનું આયોજન કરે છે. એ યોજના માટે ક્યાં પૈસા કેવી રીતે જોશે, કેટલું ભંડોળ જોશે એની જવાબદારી, નાણાંની ફાળવણીની જવાબદારી નાણાં મંત્રાલયને આપવામાં આવે છે. નીતિ આયોગ માત્ર યોજનાઓ માટેનું એક પ્રોપર ફ્રેમવર્ક આપે, એક પ્રોપર કહેવાય ને કે એક બુકમાં લખીને આપે કે આટલી આટલી નવી નવી યોજનાઓ આ વર્ષે આપણે લાવશું, આવી રીતે આર્થિક વિકાસ કરશું, આવી રીતે આટલી જગ્યાએ આમ નાણાં ફાળવશું, એવી એ રજૂઆત કરે છે. પણ એને નાણાં ફાળવણીનો હક નથી. નાણાં ફાળવણી કોણ કરે, તો કે ભાઈ નાણાં ફાળવણી છે એ નાણાં મંત્રાલય કરે છે, બરાબર. નીતિ આયોગમાં નાણાં ફાળવણીનો હક નીતિ આયોગને નથી. જ્યારે આયોજન પંચમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર ભેગી થઈને બધી યોજના બનાવે છે, કઈ યોજનામાં કેટલું ભંડોળ જોવે એ નક્કી કરશે અને જરૂર લાગે ત્યાં ભંડોળની ફાળવણી પણ કરે છે. ક્લિયર આયોજન પંચ અને નીતિ આયોગનો તફાવત? ઓકે, તો અહીંયા યુનિટ નંબર 3 પૂરું થાય છે. હવે જોશું આપણે યુનિટ નંબર 4, બરાબર. ઓકે.